ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે હવે પાછું રાજકારણ ગરમાયું છે અને હવે રાજકારણ એ હદે ગરમાયું છે કે ભાજપ જ ભાજપમાં ડખો પડાવવાની તૈયારીમાં છે. ત્યારે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો દબદબો જાળવવા હવે આ મામલે કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે અને અનેક મોટા ખુલાસા કર્યા છે. ત્યારે આ ઇકો સેન્સિટિવ ઝોન રાજકારણનો મુદ્દો કેવી રીતે બન્યો અને ભાજપના કયા એવા નેતા છે જેમની હાલત સુડી વચ્ચે સુપારી થઈ તેના વિશે જાણીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે હવે ભાજપના જ ધારાસભ્યો સરકાર સામે પડ્યા છે અને હવે તેઓ જ ખુલ્લેઆમ નારાજગી દર્શાવી રહ્યા છે. ત્યારે ભાજપમાં તો ડખો પડ્યો જ છે, તેમાં હવે કોંગ્રેસ એક થયું છે અને તે પણ આ મુદ્દે સરકાર સામે પડ્યો છે. ત્યારે દિલીપ સંઘાણી અને હર્ષદ રીપડિયા તો ખુલીને બોલી રહ્યા છે અને તેમણે સરકાર સામે પોતાની બાયો ચઢાવી દીધી છે. પરંતુ ત્યારે ભાજપના ધારાસભ્યો હવે ગાંધીનગર દોડીને આવીને વનમંત્રી મુળભાઈ બેરા સાથે બેઠક કરી રહ્યા છે. કૌશિક વકેરિયા, મહેશ કસવાલા અને જેવી કાકડિયા જેવા ઉચ્ચ નેતાઓ ન ઘાટના રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. તેવામાં હવે કોંગ્રેસ એક થયું છે અને તે પણ હવે આ મુદ્દે મેદાને આવ્યું છે અને કોંગ્રેસના નેતા હીરા જોટવા અને પૂંજા વંશ પણ મેદાને આવ્યા છે અને સરકાર સામે જ પડ્યા છે. ત્યારે તેઓ આ મુદ્દે શું કહી રહ્યા છે અને રાજકારણ કેવી રીતે આ મામલે ગરમાયું તે સાંભળીએ. આજ રોજ અમે તાલાળા તાલુકાના માધુપુર ગામે પટેલ સમાજે ખેડૂત હિતરક્ષક સમિતિ એમના માધ્યમ દ્વારા અમારા મોરબી પૂંજાભાઈના અધ્યક્ષ સ્થાને અમારા કોંગ્રેસ અગ્રણી કરશનભાઈ, માનસીભાઈ અને સર્વે પક્ષી લોકોનું એક મહાસંમેલન યોજાયું, જેમાં અમે અમારો સંપૂર્ણ ટેકો ઇકો ઝોન સંપૂર્ણ રદ થાય એના માટે આપ્યો છે. કારણ કે ઇકો ઝોનમાં સુધારાની કોઈ આવશ્યકતા જ નથી, એમને સંપૂર્ણ રદ કરવો પડ્યો છે. આપ જાણતા હશો કે નેશનલ પાર્ક જાહેર કર્યું, એમણે સેન્ચ્યુરી જાહેર કરી, રિઝર્વ ફોરેસ્ટ અને પીએમ. મેં હમણાં કોઈ પાસેથી આંકડા માંગ્યા તો ધ્યાનમાં આવ્યું કે જેમણે નેશનલ પાર્ક કહીને બિરદાવે છે, નેશનલ પાર્કમાં સિંહો 0% છે, એમની સેન્ચ્યુરીમાં માત્ર 2% છે અને એ પણ ક્યાંય ને ક્યાંય ટુરિસ્ટો માટે સરકાર ભોજનની વ્યવસ્થા કરે એટલા માટે, બાકીના સિંહો રિઝર્વ ફોરેસ્ટ પીએફ કરતા પણ ગ્રામ્ય વિસ્તારમાં ભાવનગરથી લઈને ચોટીલાથી લઈને રાજકોટના ત્રંબાથી લઈને અમારે વેરાવળ તાલુકાના આદરીથી લઈને બાબરાથી લઈને તમામ જગ્યાએ સિંહો સ્થળાંતર કરી ગયા છે. સિંહોએ પણ આ જંગલનો બહિષ્કાર કર્યો હોય એમ લાગે છે. કારણ કે સિંહોના દોસ્ત માલધારીઓ અને ખેડૂતોને ગળો ટૂંકો આપવાનું કામ આ સરકાર કરી રહી છે. કારણ એટલા માટે કહું કે તમામ પાર્ટીઓ ટેકો આપે છે, સારી વાત છે, પણ મારો વેધક પ્રશ્ન છે કે કાયદાઓમાં સુધારો કોણ કરી શકે? તો કે કાયદામાં સુધારો યા તો ભારત દેશની પાર્લામેન્ટ યા તો ગુજરાતની એસેમ્બલી, એમના વિભાગમાં આવતું હોય. પીએફ માટે સામાન્ય રીતે ગુજરાત સરકાર હોય, રિઝર્વ ફોરેસ્ટ માટે કેન્દ્ર સરકાર હોય, એમ લાગુ પડતા જે કાયદાઓ કરે અને પછી કોઈ પાસેથી 1000 રૂપિયા ખેંચી લે અને પછી એમને ધૂણાવે, પછી બધાને સહકાર લે કે તમે આપી દો તો સારા, તમારો આભાર, એમ કરીને પાછા 1000 રૂપિયા અમને આપી દે તો પણ અમને રીબાવે શા માટે? મારો તો વૈધક પ્રશ્ન એટલા માટે છે કે અમારી માલિકીનું ખેતર અમારા માલિકના ખેતરમાં 0 થી 1 માં અમે એમને દિવાલ ના બનાવી શકીએ. ઊંડા આવીને અમારો પાક નુકસાન કરે તો એનું વળતર નથી આપવું, તો એમનું વળતર આપો ના, એમ નહીં. એટલું જ નહીં, અમે રાત્રે ટ્રેક્ટરની લાઇટ પડે, ધવનીનો ઉપયોગ થાય એટલે ટ્રેક્ટર લઈને ખેતી ના કરી શકીએ, યા તો અમે બેટરીનો ઉપયોગ ના કરી શકીએ, તો અમે ખેડૂતો ખેતરમાં કેવી રીતે જઈશું? તાલાલા હિતરક્ષક સમિતિ દ્વારા માધુપુર ગામે જે ખેડૂત સંમેલન જે બોલાવવામાં આવ્યું છે, એ ખેડૂત સંમેલનની અંદર
આ વિસ્તારના ખેડૂતો દ્વારા જબરજસ્ત ઇકો સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ભારત સરકાર દ્વારા, એની સામે જબરજસ્ત રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. અને એ રોષ છે એ સ્વાભાવિક છે કે એમને પડતી મુશ્કેલીઓ, એમને પડતી સમસ્યાઓના સમાધાન માટેની જે લાગણી અને જે માંગણીઓ જે ભૂતકાળમાં હતી એ ભારત સરકાર દ્વારા આ પ્રાથમિક જાહેરનામામાં અમલીકરણ કરવામાં આવ્યું નથી. 2.5 કિલોમીટરથી લઈને 7.5 કિલોમીટર સુધીની પ્રાથમિક દરખાસ્ત કરવામાં આવી છે અને એની સામે વાંધાઓ રજૂ કરવા માટે 60 દિવસની મુદત આપી છે. અમે પણ બધાને જનપ્રતિનિધિ તરીકે બધી ગ્રામ પંચાયતો અને જવાબદાર આગેવાનોને અનુરોધ અગાઉ પણ કર્યો હતો, આજે પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે ગ્રામ પંચાયતો દ્વારા ગ્રામસભાઓ બોલાવીને એમની જે કંઈ મૂળભૂત સમસ્યાઓ જે છે આ ઇકો સેન્સિટિવ ઝોન લાગુ થવાથી જે ભવિષ્યમાં જે તકલીફ થવાની છે, ખેડૂતોને તકલીફ થવાની છે, વહીવટી રીતે કામગીરી થવાની છે, વન વિભાગના અધિકારીઓ સાથે કાયમી જે સંઘર્ષ અને વિવાદ જે રહેવાનો જે છે એના માટેની સમસ્યાઓ જે ઊભી થવાની છે એના માટેની બધી વિગતો સાથેનું વ્યવસ્થિત રીતે વાંધા સાથે રજૂ કરવામાં આવે અને એ પણ વ્યવસ્થિત રીતે જે જે કાંઈ તકલીફને જે મુશ્કેલીઓ છે એ નિવારવા માટે અને મૂળભૂત ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવાથી ગીર અભયારણ્યમાં જે નિયમો નોટ લાગુ પડવાના છે એ જ નિયમો આમાં લાગુ પડવાના છે, તો એમને રેવન્યુ હકો આપવામાં આવે તો ખેડૂતોને કોઈ વાંધો હોઈ શકે નહીં. પણ આ બધા વાંધાઓ લેવા માટે રજૂઆત અનુરોધ કરવામાં આવ્યો છે અને એ વાંધાને રજૂ કર્યા પછી ભારત સરકાર અને ગુજરાત સરકાર વાંધા લેનારા લોકોને સાંભળશે અને સાંભળ્યા પછી નવેસરથી ફાઇનલ જાહેરનામું ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે. એ પહેલા આ વિસ્તારના લોકોની લાગણી અને માંગણી છે કે ઇકો સેન્સિટિવ ઝોન છે એ સંપૂર્ણપણે રદ થવો જોઈએ, એ પ્રકારની લાગણી અને માંગણી જે છે એ લાગણી અને માંગણી સાથે અમે વિપક્ષ તરીકે અમારું સંપૂર્ણપણે ખેડૂત સમાજને અમારું સમર્થન જે છે અને એ સમર્થન આવનારા દિવસોમાં પણ જ્યાં જ્યાં ખેડૂત સમાજને જરૂરિયાત પડશે ત્યાં અમે એમને સંપૂર્ણપણે સમર્થન આપીશું. આજની બેઠકમાં ખેડૂત એકસરક્ષક સમિતિની રચના કરવામાં આવશે. એ રચના કર્યા પછી સમયાંતરે જ્યારે જ્યારે જે કાંઈ કાર્યક્રમો આપવાના થશે એ આ વિસ્તારના ખેડૂતોની સાથે સલાહ મશવરા કરી અને આગામી કાર્યક્રમો આપવા માટેનું એ હિતરક્ષક સમિતિ છે એ જાહેરાતો કરશે. ત્યારે હવે ભાજપના અમુક નેતા એક થયા છે ને, અમુક નેતાઓની હાલત તો સુડી વચ્ચે સોપારી થઈ ગઈ છે અને તે મામલે કોંગ્રેસ પણ એક થયું છે. ત્યારે હવે આ મુદ્દો ક્યાં પહોંચશે તે તો હવે આગામી સમય જ બતાવશે. કારણ કે સૌરાષ્ટ્રમાં પોતાનો દબદબો જાળવવા અને નવી સત્તા લાવવા માટે કોંગ્રેસ આ મુદ્દે એક થયું છે અને તે સરકાર સામે પડ્યું છે. ત્યારે અમુક નેતાઓ ભાજપના જે ધારાસભ્યો છે તે પણ સરકારની સામે પડ્યા છે અને હવે તેઓ દોડીને ગાંધીનગર જઈને વનમંત્રી સાથે બેઠકો કરી રહ્યા છે. ત્યારે તેઓ ખુલીને બોલી નથી શકતા એટલા માટે તેમની હાલત સુડી વચ્ચે સોપારી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ મામલે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો. નમસ્કાર.